નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એટલે કે ચકાસણી માટેની માહિતી અંગે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આ માહિતી એ લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલ છે, તો તે માહિતી વિશે આપણે ચર્ચા આજના વિડીયોમાં કરીશું. આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માંગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો તમે કોન્સ્ટેબલની શારીરિક કસોટી આપવા ગયા હતા કે નહીં, અને તેમાં તમે પાસ થયા કે ફેલ થયા તે કોમેન્ટ કરી અમને જણાવો. તો મિત્રો, અત્યારે આપણે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે ઓફિશિયલ, ત્યાં આગળ એક લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક નોટિફિકેશન અપડેટ કરવામાં આવેલ છે. તારીખ 19/3/2019 રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેવું જણાવેલ હતું. ત્યાર પછી આગળ લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે. તો મિત્રો, ડોક્યુમેન્ટ ચકાસણી કરવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે. મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તો મિત્રો, ટૂંક જ સમયમાં કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો, જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા તો અધિકારીને ફોન ઉપર પૂછવાનું નહીં તે અંગે પણ ઉમેદવારોને વિનંતી કરવામાં આવી છે. તો તમે મિત્રો કોલ ના કરતા અથવા તો કોઈપણ અધિકારીને ફોન ન કરતા અને લોકરક્ષક ભરતી બોર્ડમાં પણ તમે કહેતા નહીં ફોન કરીને. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણા પરિવારને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.